જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, સરસ મજામાં છો તમે તો? નહીં તો એક્ટિવિટી કરવા માટે તો તૈયાર છો? ક્યારે ટીચર આવે ને એમને નવી એક્ટિવિટી શીખવાડે? તો આપણે હાલ તમે ક્યાં રહો છો? ઘરમાં રહો છો ને? તો હું પણ તમને સરસ મજાનું ઘર બનાવતા શીખવાડું. તેમાં કઈ કઈ સામગ્રી જોઈશે એ જોઈ લો પહેલાં આપણે. તો પહેલાં એક બાકસ જોશે, એમાં આપણે દીવાસળી હોય ને એને ઉપયોગ કરવાનો રહેશે. પછી ગમ જોશે, પછી આપણે થોડા શું જોશે, પાન જોશે, ડાળી જોશે, અને રૂ જોશે, અને એક સરસ મજાનું કાગળ જોશે. બરાબર ને? તો આના ઉપર આપણે સરસ મજાનું ઘર બનાવીશું. તમારે પણ તૈયારી કરીને રહેવાનું. શું શું વસ્તુ કીધી એ તૈયાર કરવાની, અને પછી મારી સામે જે વિડીયો જોવાનું ને એ પ્રમાણે તમારે હાઉસ બનાવવાનું. બરાબર ને? તો ચલો આપણે શરૂ કરીએ. તો આપણે આ પહેલાં દીવાસળીઓ છે એને થોડી સાઈડમાં આપણે ગાડીને મૂકી દઈશું. આપણે જરૂર પડે એટલે એનો ઉપયોગ થશે, એટલે ફાવી સેરી રીતે જ કરતો. અને આ ગમ છે, તો પહેલાં સરસ મજાનું કાગળ પથરી નાખવાનું અને આપણે ગમ લેવાનું. તો ગમને શું કરવાનું, પહેલાં આપણે દીવાસળી ઉપર આપણે થોડું થોડું લગાવી દેવાનું, અને લગાવી અને એને પછી સરસ રીતે ગોઠવવાનું. આમ ગોઠવવાનું, પહેલાં આમ એ ગોઠવી નાખી, બીજા દીવાસળી લીધી તો આમ ગોઠવી નાખી, એવી રીતે ગમ લેતું જવાનું અને આપણે એને ગોઠવતું રહેવાનું. પછી આમ બનાવવાનું, આને પણ આપણે સરસ મજાનું ચોરસ બનાવી દેવાનું. ગમ લગાવીએ એટલે સરસ મજાનું લાઈનમાં સરસ થઈ જાય. થઈ ગયું. પછી આપણે એને આડી લગાવી દેવાની. તો આ રીતે ધીરે સરસ મજાનું બનાવતું રહેવાનું ધીરે ધીરે. થઈ ગયું સરસ. હવે આપણે એમાં સરસ મજાનું આ રીતે એને કરીશું. આ રીતે બનાવી દીધું. હવે બીજી સળીઓથી આપણે એના લાઈનમાં આ રીતે ગોઠવવાનું રહેશે. તો ત્રણ સળીઓ લેવાની અને આ રીતે એને ગોઠવવાનું. અહીંયા ગોઠવાઈ ગયું, પછી ગમ લગાવી જવાનું અને આ રીતે આપણે એને ઘર બનાવતું રહેવાનું. પછી અહીંયા ફરી નાની કરવાની એક રીતે. આ સરસ મજાની લાઈન થઈ ગઈ ને, સરસ. તો આ રીતે લાઈન થઈ ગઈ, પછી આપણે એને સીધી બનાવવાનું રહેશે. તો આપણે સીધી આ રીતે મૂકવાની, એક એક મૂકી જવાનું, સરસ ગોઠવતું જવાનું, એટલે સરસ મજાનું આપણું હાઉસ તૈયાર થઈ ગયું. આ રીતે થઈ ગયું ને હાઉસ. કેટલું મસ્ત હાઉસ થઈ ગયું. હવે હાઉસ થઈ ગયા પછી આપણે સાઈડમાં મસ્ત બે છોડ લેવાના નાના નાના પાંદડા, એને આ રીતે અહીંયા ગોઠવી નાખવાના. આ ગોઠવી પછી બીજા નાના સરસ મજાના રહેવાને સજાવવાનું આપણે. તો આ રીતે એને સજાવી દીધું અહીંયા. હવે આપણે એને વાદળા બનાવવાના રહેશે. તો આપણે એમાં શાની જરૂર પડે, રૂની જરૂર પડે. તો રૂને સરસ મજાનું આમ લઈ અને અહીંયા સાઈડમાં આમ લગાવવાનું આ રીતે. એટલે આ મસ્ત હાઉસ છે. વરસાદ પડતો હોય તો વાદળા હોય ને, તો આ વાદળાને આપણે આ રીતે ગોઠવી નાખવાનું. તો આપણે સરસ મજાનું હાઉસ થઈ ગયું. તો આ વાદળા આપણા ઘરના હોય અને ઘરની આજુબાજુ સરસ મજાના વૃક્ષો હોય નાના નાના, તો આપણે ઘરમાં ઠંડી હવા પણ આવે ને, તો ઠંડી હવા આવે તો હવા ખાવાની પણ મજા આવે, વરસાદ આવે તો આ વાતાવરણ કેટલું સરસ લાગે. તો આપણે પણ આવી રીતે હાઉસમાં રહીએ છીએ, તો આવી રીતે આપણે હાઉસ એક્ટિવિટીમાં બનાવી. તો તમારે પણ ઘરે બેસીને બાકસમાંથી સરસ મજાનું હાઉસ બનાવવાનું અને મમ્મીને બતાવવાનું. બરાબર ને બાળકો? જય શ્રી કૃષ્ણ.